શોર્ટ ટાઈમની અંદર શું કરવું તો એના માટે નો જ આજનો લેક્ચર છે કે બહુ શોર્ટ ટાઈમની અંદર બને એટલું મેક્સિમમ રિવિઝન કરાવવાનો કોશિશ કરીશ નહીં વધારે ટાઈમ લઉં ઓછામાં ઓછી સમયની અંદર ઓછામાં ઓછા મિનિટની અંદર તમારો આખું જ પંચાયતી રાજ તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય જે પણ વસ્તુ ગોખવાની છે જે અમુક આંકડા યાદ રાખવાના છે એ ગોખાવડાવવાની એ આંકડા યાદ રાખવાની જવાબદારી આ વિડીયો લેક્ચરથી તમને મળી જશે જોકે છ કલાકર છે પણ તમે જે છ કલાક નું લેક્ચર જોયો છે અથવા તો કાલે એ વસ્તુ પહેલા પણ જોયેલી હોય આગળ ભૂલી ગયા હોય એના માટેનું આજે ખાસ લેક્ચર છે એની અંદર આપણે વાત કરીશું આજના લેક્ચરની અંદર પંચાયત આખું તફાવત સ્વરૂપે જોવાનું તફાવત સ્વરૂપે એટલે સાહેબ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બંને અંદર શું ડિફરન્સ છે કેટલી પ્રકારની સમિતિ હોય છે કેટલી સભ્ય સંખ્યા હોય છે આ બધાની ડિટેલ્સ માટે ચર્ચા કરવાની એના પહેલા એક મહત્વપૂર્ણ જાહેરાત ઘણા બધા વિદ્યાર્થીઓની કહેવાય ને કે ઉત્સુકતા બહુ હતી કે ટાટની એક્ઝામ ક્યારે આવશે ટાટની એક્ઝામ ક્યારે આવશે અને થોડા સમયની અંદર ટાટની જાહેરાત આવી અને એવી જ રીતે વેબ સંકુલે એક સરસ મજાનું કહેવાય ને કે સરસ મજાનું એક ક્લાસરૂમ કોર્સ લોન્ચ કરશે ક્લાસરૂમ કોર્સ એટલે શું ક્લાસરૂમ કોર્સ એટલે બીજું કશું નથી અમે જે ઓફલાઈનમાં ભણાઈએ છીએ એનું રેકોર્ડિંગ થાય છે એનું રેકોર્ડિંગ થાય છે આ રેકોર્ડિંગ તમને ઘરે બેસવા જોવા ઘરે બેઠીને જોવા મળે છે એનો મતલબ અમે જે છીએ એ જ વસ્તુ ઓફલાઈનમાં તમે ઘરે બેસીને જોઈ શકો છો કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ દૂરથી આવતા હોય બધી વસ્તુ પોસિબલ ના હોય સાહેબ અને બહુ નજીવી ફીસ છે તમે જુઓ આ બંને કોર્સ પાર્ટ વન પાર્ટ ટુ મેથ્સ સાયન્સ હોય કે સોશિયલ સાયન્સ હોય પ્રિલિમ પ્લસ મેન્સ એને ડેલીના ત્રણથી થી ચાર વિડીયો આવી જશે અને એ પણ માત્ર સાહેબ બે હજાર નવસો નવ્વાણું અને કોઈની ઈચ્છા હોય સાહેબ મારે પાર્ટ વન કરવું છે તો એના માટે પણ છે આ પાર્ટ વન જો માત્ર લેવો હોય તો પણ એમને એક હજાર નવસો નવ્વાણું એટલે કે બે હજાર રૂપિયાની અંદર મળવા પાત્ર રહેશે બાકી જો બંને લેવા હોય બંને કોર્સ લેવા હોય તો એના માટે બે હજાર નવસો નવ્વાણું ત્રણ હજારની અંદર તો એના માટે શું કરવાનું છે એના માટે આપણે વેબ સંકુલની આ જે એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાની છે અને વધારે કંઈ માહિતી જોઈતી હોય તો આપણે હેલ્પલાઇન નંબર આપેલો છે એને તમે માહિતી લઈ લો ચાલો

દર ત્રણ હજાર કેટલા સભ્યો નું બે સભ્યનો દર પંચાયતમાં અને જિલ્લા પંચાયતમાં પછી કયો પોઈન્ટ ભણ્યા દર કેટલી વસ્તી ઉમેરા પોઈન્ટ બધા યાદ રાખજો ચોથો પોઈન્ટ સાહેબ વાત કરીએ અધ્યક્ષ કોણ હોય તમને ખબર છે ગ્રામ પંચાયતના અધ્યક્ષ કોણ હોય સરપંચ હોય તાલુકા પંચાયતમાં કોણ હોય પ્રમુખ હોય અને જિલ્લા પંચાયતમાં પણ કોણ રહેવાનું છે પ્રમુખ જ રહેવાના છે સાહેબ વહીવટી અધિકારી તરીકે કોણ હોય છે તો ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી જેની તમારી એક્ઝામ હશે તાલુકા પંચાયતમાં ટીડીઓ હશે અને જિલ્લા પંચાયતની અંદર ડીડીઓ તમને જોવા મળશે સાહેબ એક બે ત્રણ ચાર અને પાંચ પોઈન્ટ આપણે ક્લિયર કરીએ આજે આજના લેક્ચરમાં ચાલીસ એક જેવા પોઈન્ટ હશે તમારે એ બધાની અંદર તમારો પંચાયતે રાજ ક્લિયર થયું ફરી એકવાર કીધું સાહેબ 500 થી પચીસ વસ્તી અને ચાર લાખ કરતા વધારે બે સભ્યો નો ઉમેરો અહીંયા અધ્યક્ષ હોય છે સરપંચ અહીંયા કોણ હોય છે પ્રમુખ અહીંયા પણ કોણ જોવા મળે છે પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ અને જિલ્લા પંચાયતના પ્રમુખ અધિકારી તરીકે કોણ છે છે તલાટીકા મંત્રી હોય છે તાલુકા વિકાસ અધિકારી અને ડીડીઓ એટલે કે જિલ્લા વિકાસ અધિકારી તમને જોવા મળે છે પચાસ ટકા અનામત છે અંદર બાકી આમ માટે કેટલા અનામત ની વાત કરી છે ભારત સરકાર જો તમને સિમ્પલ રીતે એવો પ્રશ્ન પૂછે કે ગુજરાતમાં પંચાયતોમાં મહિલા માટે કેટલું અનામત તો પચાસ પણ જો તમને એવું પૂછે કે ભારતમાં મહિલાઓ માટે કેટલું અનામત તો તેત્રીસ કે તેથી વધુ બરાબર કેમકે તોતેર માં સુધારામાં તો એવું જ લખેલું છે ફરજિયાત બાબતમાં કે મહિલાઓને ઓછામાં ઓછા તેત્રીસ ટકા તમારે અનામત આપવું જ પડશે પછી એ રાજ્ય ઉપર છે કે પંચાયતી રાજ રાજ્ય રાજ્ય વિષય છે એટલે એના ઉપર કાયદો શકે પહેલા આપ્યું અને ગુજરાતે માર્ચ બે હાજર પંદર ની અંદર મહિલાઓને પચાસ ટકા અનામત આનંદીબેન પટેલ ની સરકાર એમને આપી દીધું ઓકે સાહેબ એસસી એસટી ને કેવી રીતે તો વસ્તી આધારિત ત્રણે પંચાયતોમાં વસ્તુ કોમન છે અને ઓબીસી ને કેટલા ટકા દસ ટકા સાહેબ ઓબીસી ની વાત પણ મરજીયાત છે એ રાજ્ય ઉપર ડિપેન્ડ કરે છે કે રાજ્ય ઓબીસી ને અનામત અનામત આપવા માંગે છે કે નથી માંગતું બાકી આ બેનું તો અનામત આપવું જ પડશે એટલે કે એસસી એસટી ને મહિલાઓને તો ફરજિયાત લખેલું છે બાકી ઓબીસી ની બાબત પણ કેવી છે મરજિયાત બાબત છે એટલે યાદ રાખી લેજો અનામતમાં શું આવશે સાહેબ ત્રણે પંચાયતમાં સરખું મહિલાઓને પચાસ ટકા ને આવશે દસ ટકા અને એસસી એસટી ને શું આવશે વસ્તી આધારી ઓકે સાહેબ અનામત સાહેબ આ અનામત તમે વાત કરી આ અનામત ફાળવણી કોણ કરશે તો ગ્રામ પંચાયતમાં અનામત ફાળવણી કલેક્ટર કરશે તાલુકા અને જિલ્લાની અંદર કોણ કરશે તો વિકાસ કમિશનર આ અનામત ફાળવણી કરશે ક્લિયર આ પોઈન્ટ આગળ વધીએ સાહેબ ઉંમર કેટલી હશે બધામાં ઉંમર ઘસી નાખો એકવીસ વર્ષ જ હોય નગરપાલિકા આવે પંચાયતો આવે સભ્ય આવે એકવીસ નો જ ચાંદલો કરવાનો છે એકવીસ વર્ષ ના અઢાર વર્ષ પણ એકવીસ વર્ષ ઘણી વાર એક્ઝામમાં કન્ફ્યુઝ કરવા આવી રીતે પ્રશ્ન પૂછે છે કે પંચાયતોની ચૂંટણીમાં ભાગ લેવા માટે કેટલા વર્ષની ઉંમર જોવે હવે ઘણા બધાને એવું લાગે કે સાહેબ ભાગ લેવો એટલે કે અમારો મત આપવાનો મતદાન લખેલું હોય તો જ જ વર્ષ 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 બાકી કોમન છે યાદ રાખી લો આવશે બીજું કોઈ ઉંમર નથી લખવાની તમારે આગળનો પોઈન્ટ છે ચૂંટણી કેવી રીતે ચૂંટણી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા થાય ઘણીવાર પરીક્ષામાં એવું પણ લખેલું હોય છે કે ચૂંટણી પંચ છે આ રીતે પ્રશ્ન પૂછેલો કે પંચાયતોની ચૂંટણી કઈ રીતે કરાવ ઓપ્શન પહેલો છે રાજ્ય સરકાર

અનામત પચાસ ટકા મહિલાઓને વસ્તી આધારિત દસ ટકા અનામતની ફાળવણી કલેક્ટર અહીંયા આવશે અહીંયા તાલુકામાં વિકાસ કમિશનર અને જિલ્લામાં પણ વિકાસ કમિશનર ઉમર બધા માટે એકવીસ વર્ષ કોમન દરેકની ચૂંટણી તાજેતર ચૂંટણી પંચ કરાવશે અને જ્યારે પ્રથમ બેઠકનું આયોજન કેર થશે સભ્યનું નામ જાહેર થશે અને ચાર અઠવાડિયાની અંદર પ્રથમ 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 બેઠક નામ જાહેર કરવામાં આવશે આ આ તો તમે સાહેબ બેઠકની તારીખ કોણ નક્કી કરશે તો કે ગ્રામ પંચાયતની અંદર ઉપરી અધિકારી નક્કી કરે દરેક પંચાયતમાં ઉપરી અધિકારી નક્કી કરશે જેમ કે ગ્રામ પંચાયતમાં કોણ કરે ટીડીઓ જિલ્લાની અંદર કોણ તાલુકામાં કોણ કરશે ડીડીઓ કે તાલુકામાં કોણ ટીડીઓ એટલે ડીડીઓ દ્વારા તારીખ નક્કી કરવામાં આવે છે જિલ્લા પંચાયતમાં કોણ કરશે વિકાસ કમિશનર એ તારીખ પ્રથમ બેઠક જે બોલાવવાની છે તારીખ નક્કી કરવાનું કામ કરશે પણ યાદ રાખજો આ લોકો ક્યારે પણ પ્રથમ બેઠકની અધ્યક્ષતા નથી કરતા એનો મતલબ ટીડીઓ બેઠક બોલાવી તો ટીડીઓ અધ્યક્ષતા નહીં કરે ટીડીઓ દ્વારા નિમેલ સત્તા અધિકારી દ્વારા આ પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરવામાં આવશે નેક્સ્ટ પોઈન્ટ સાહેબ પહેલી બેઠક તો તમે બોલાવી દીધે ચલો આ પહેલી બેઠકની અંદર કામગીરી શું રહેશે સાહેબ

ચૂંટણી થાય પહેલી બેઠકમાં ચૂંટણી જ થશે અહીંયા ઉપસરપંચની ચૂંટણી થશે અહીંયા પ્રમુખ ઉપપ્રમુખ અને અહીંયા પણ પ્રમુખ ઉપપ્રમુખ આ બધાને પરોક્ષ રીતે ચૂંટવામાં આવશે આગળ વાત કરીએ સાહેબ કોરમ કેટલું હોય કોરમ એટલે સાહેબ ગણપૂર્તિ સાહેબ આ ગણપૂર્તિ એટલે શું કોરમ એટલે શું કે આટલી સભ્ય સંખ્યા હોય તો જ કાર્યવાહી આગળ વધે તો કેટલી હોય સાહેબ વન બાય થર્ડ જેટલી કોરમ હોય છે પણ યાદ રાખજો આ બધાની અંદર ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકોની કોરમ વન બાય થર્ડ પણ જો તમને ગ્રામ સભા પૂછે તો યાદ રાખી લેજો પચાસ અથવા તો વન બાય ટેન જે વધુ હોય જે વધુ હોય તે એ યાદ રાખી લેજો ખાસ તમારે યાદ રાખવાનું છે બરાબર છે અહિયા કેટલા દિવસ પહેલા પંદર દિવસ પહેલા અને અહીંયા આવશે પંદર દિવસ એટલે કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પંદર દિવસ પહેલા જો તમારે ખાસ બેઠક નું આયોજન કરવાનું હોય ખાસ બેઠક બોલાવી હોય તો પંચાયતના કુલ સભ્યોના ના વન સભ્યો

વાત કરી સામાન્ય બેઠકની જાણકારી આટલા દિવસ પહેલા હવે જો ખાસ બેઠક બોલાવી હોય તો એની જાણકારી કેટલા દિવસ પહેલા કરવી પડશે જો ખાસ બેઠક ઇમરજન્સીમાં બોલાવવાની હોય એટલે સભ્ય સંખ્યા ઓલ દિવસ ઓછા જ હોય ત્રણ દિવસ છ દિવસ અને છ દિવસ પહેલા કેટલા હતા સાહેબ પહેલા યાદ કરો પંદર દિવસ હતા છ પાંચ દિવસ પંદર દિવસ અને પંદર દિવસ હતા પાંચ દિવસ પંદર દિવસ અને પંદર દિવસ અહીં કેટલા આવશે ત્રણ દિવસ છ દિવસ અને છ દિવસ આ ખાસ યાદ રાખી લેજો આગળની વાત કરી સાહેબ પંચાયતની મુદત કેટલી વાર ઘણી આવું પણ પ્રશ્ન પૂછે પંચાયતની મુદત સાહેબ પાંચ વર્ષની જ હોય દરેક પંચાયતની મુદત કેટલા વર્ષની હોય પાંચ વર્ષની અને જો પંચાયતનું વિસર્જન થઈ જાય તો છ મહિનામાં ઇલેક્શન અને જો એક વર્ષ કરતાં વધારે સમય બાકી હોય તો બાકી રહેલી મુદત માટે પંચાયત બનશે એનો મતલબ સાહેબ સિમ્પલ રીતે એવો થયો કે આજે ઊઠીને માની લો કે પંચાયત બની છે બે વર્ષની અંદર એનું વિસર્જન થઈ ગયું તો છ મહિનામાં ઇલેક્શન એટલે અઢી વર્ષ પૂરા પંચાયત જે નવી બનશે બાકીના અઢી વર્ષ માટે જ હશે એ પાંચ વર્ષ માટે ક્યારે પણ નહીં બને તો સાહેબ પાંચ વર્ષ માટે ક્યારે બનશે જો પંચાયતનો સમયગાળો એક વર્ષ કરતાં ઓછો બાકી હોય તો એ કન્ડિશનમાં જે નવી પંચાયત બનશે એનો કાર્યકાળ પાંચ વર્ષ સાહેબ ઉદાહરણ તરીકે માની લો કે આજે પંચાયત બને છે હવે સાડા ચાર વર્ષની અંદર અથવા તો ચાર વર્ષે ચલો ચાર વર્ષે પંચાયતનું વિસર્જન થઈ ગયું તો હવે જે નવી પંચાયત બનશે એ છ મહિનામાં ઇલેક્શન થઈ અને છ મહિનામાં છ મહિનામાં ઇલેક્શન થઈ અને બાકીના પાંચ વર્ષ માટે રહેશે કારણ કે 6 વર્ષ કરતા ઓછો સમય બાકી હતો ક્લિયર ચલો સાહેબ આગળ વધીએ અધ્યક્ષ ઉપાધ્યક્ષની મુદત સાહેબ સરપંચની મુદત કેટલી હોય સરપંચ અને ઉપસરપંચની પાંચ વર્ષની મુદત જરે અહીંયા અઢી અઢી વર્ષની મુદત હોય છે એટલા માટે ખાસ કહું છું જો આ પાંચ વર્ષની મુદત હોય એટલા માટે પંચાયતનું ઇલેક્શન ક્યારે કરવામાં આવે સાહેબ બે મહિના પહેલા અને પંદર દિવસની અંદર એટલે કે સાહેબ માની લો કે આજે

સરપંચ સોરી સરપંચની ચૂંટણી જે છે સરપંચની ચૂંટણી અને સભ્યોની ચૂંટણી એવી રીતે થશે એટલે કે બે મહિના અને પંદર દિવસની અંદર એમનો ટાઈમ લાઈન આ પ્રકારનો હશે યાદ રાખી લેજો જ્યારે પંચાયતની ની મુદત પૂછે ત્યારે હંમેશા યાદ રાખવાનું

વધારે કઈ યાદ રહે તો ખાલી એટલું યાદ રાખો વિસર્જન દેખાય ને એટલે સીધું છ મહિના ઉપર ટીક કરીને જાવ વિસર્જન નથી દેખાતું તો બે મહિના પંદર ઘણી વાર પંદર દિવસ પછી નથી આપતા ઘણી વાર ખાલી બે મહિના આપે તો એની અંદર પણ ધ્યાન રાખવાનું છે ઓકે ચલો ઓકે તો સાહેબ આમની ચૂંટણી અઢી વર્ષ અને અઢી વર્ષે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કેટલા સમયની અંદર યાદ રાખજો જો પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરાવવાની હોય જ્યારે એમનો કાર્યકાળ પૂરો થાય એટલે કે અઢી વર્ષે કાર્યકાળ પૂરો થાય તો ત્રીસ દિવસની અંદર એમનું ઇલેક્શનનું આયોજન કરવામાં આવશે એક જ મહિનાની અંદર એટલે કે ત્રીસ દિવસની અંદર એમનું ઇલેક્શનનું આયોજન કરવામાં આ એક્સ્ટ્રા માહિતી આપું છું એટલે કોઈ પણ જાતનો પ્રશ્ન તલાટીકમ મંત્રીમાં પૂછાય તમને વાંધો આવે નહીં આ તફાવત ભલે ચાલીસ મુદ્દાનો હશે પણ એ ગેરંટી સાથે કહું છું ચાલીસ મારી બીજા સો બનાવી રહીશ મુદ્દા બરાબર દરેક વસ્તુની ડિટેલ્સ આ પંચાયતી રાજની અંદર લઈ ફરી એકવાર વાત કરું સાહેબ જો આમનો કાર્યકાળ પાંચ વર્ષનો આમનો કાર્યકાળ અઢી વર્ષ અને અઢી વર્ષ હવે અઢી વર્ષનો કાર્યકાળ હોય તો છ મહિનાનું ઇલેક્શન ક્યારે ના કરવામાં આવે કેટલા સમયમાં ત્રીસ દિવસ એટલે કે માત્ર એક મહિનાનો સમય આપવામાં આવશે અને એક મહિનાની અંદર ઇલેક્શન કરી નાખવામાં આવશે સાહેબ બેઠક જે બોલાવવાની હમણાં તમે કીધું ખાસ બેઠક સામાન્ય બેઠક પાંચ દિવસ પહેલા ત્રણ દિવસ પહેલા આ બેઠક ક્યારે ક્યારે મળતી હોય તો ગ્રામ પંચાયતની બેઠક દર મહિને મળે યાદ

ફરજિયાત સમિતિમાં ગ્રામ પંચાયતની ફરજિયાત સમિતિ શું તો મેં તમને યાદ રખાઈ દીધી એક સ્ટોરી સરસ મજાની સ્ટોરી અહીંયા તમારે યાદ રાખવાનું પાસા પાણી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ ક્લિયર આટલી વસ્તુ હવે પાણી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિનો જ ખાલી કાર્યકાળ તમારે યાદ રાખજો બીજો એક પણનો કાર્યકાળ યાદ નથી રાખવાનું ધ્યાન રાખજો કઈ રીતે સાહેબ આ પાણી સમિતિનો કાર્યકાળ તમારો વર્ષ બે વર્ષનો આ સામાજિક ન્યાય સમિતિનો કાર્યકાળ હશે 5 વર્ષનો ક્લિયર આટલી વસ્તુ યાદ રહી ગઈ હવે ધ્યાન રાખજો એક ટ્રીક આપું કા બધા જ સમિતિ તમને જે દેખાય ને બધીનો કાર્યકાળ 2.5 વર્ષનો ફિક્સ છે કેટલા વર્ષનું સાહેબ અઢી વર્ષ સાહેબ ઘણી બધી બુકોની અંદર ઘણી બધી વસ્તુમાં બે વર્ષ લખ નહીં આવે પંચાયત ધારો નાઇન્ટીન નાઇન્ટી થ્રી મુજબ લખેલું છે આ તમામ પ્રકારની સમિતિનો કાર્યકાળ અઢી વર્ષનો રહે તમારે કેટલું યાદ રાખવાનું તમારે ખાલી ગ્રામ પંચાયતની જ સમિતિ યાદ રાખવાની તાલુકા જિલ્લામાં બધાનો કાર્યકાળ અઢી વર્ષનો ફિક્સ છે ક્લિયર જોયું સાહેબ પાણી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ યાદ રહી ગયું તાલુકા પંચાયતની યાદ કેવી રીતે રહેશે તાલુકા પંચાયતમાં યાદ રાખવાનું શાકા શું યાદ રાખવાનું શાખા દિલ જલેવાળું શાખા તમે યાદ રાખજો સામાજિક ન્યાય સમિતિ અને કારોબારી સમિતિ અઢી વર્ષનું કાર્યકાળ એનું રહેશે જિલ્લા પંચાયતમાં મેં તમને કીધું એક શાખા હોય છે આ શાખા જે હોય છે આ સામાજિક ન્યાય સમિતિ અને કારોબારી સમિતિ એ મહિલા સાથે લગ્ન કરે છે એટલે મહિલા સમિતિ જેવી રીતે મહિલાની શિક્ષિત મહિલા સાથે લગ્ન કરે શિક્ષણ સમિતિ શિક્ષણ સમિતિ જેને સાથે લગ્ન એ શિક્ષિત મહિલા સાથે લગ્ન કરે હવે સિમ્પલ વસ્તુ સાહેબ લગ્ન કરે એનું આરોગ્ય નું પણ ધ્યાન રાખવું પડે એના માટે ઘર પણ બાંધકામ કરી આપવું પડે તો આરોગ્ય સમિતિ અને બાંધકામ સમિતિ અને છેલ્લે સાહેબ છેલ્લે સાહેબ કરિયાણું આપણે લાવવું પડે ઉત્પાદન અને ઉત્પાદન આહાર સમિતિ અને જોડે છેલ્લે તો એ બધી જ વસ્તુ થાય ને સાહેબ બધી જ વસ્તુ થાય ને તો એ અપીલ ના કરાય બરાબર કે તમે મારા માટે શું કર્યું મેં તમારા માટે શું કર્યું હવે કોઈ જાતની અપીલ કરી શકાય નહીં એટલા માટે તમારે યાદ રાખવાના સાકાની રિયલ સ્ટોરી જિલ્લા પંચાયતમાં દેખાય મજાક માટે છે પણ યાદ રાખી લેજો શું કીધું મેં સાહેબ એક સાકાસ સામાજિક સમિતિ એ લગ્ન લગ્ન કરે કોની સમિતિ નથી ધ્યાન રાખજો આવું ઉદાહરણ માટે મહિલા સાથે લગ્ન કરે તો મહિલા સમિતિ કેવી મહિલા સાહેબ શિક્ષિત મહિલા શિક્ષણ સમિતિ શિક્ષિત મહિલા સાથે લગ્ન કરે અને આરોગ્યનું ધ્યાન રાખવું પડે તો આરોગ્ય સમિતિ એના ઘર બની આપવું પડે બાંધકામ સમિતિ કર્યાનું લાવવું પડે ઉત્પાદન સમિતિ અને સાથે સાથે સાહેબ અપીલ કરી શકાય ને અપીલ સમય બધી સમિતિ યાદ રાખી ઓપ્શનમાં તમને આપે ને સાકાવાની સ્ટોરી યાદ આવી જાય અને મગજનું બધા જ ક્લિયર થઈ જશે કે આ સાહેબ આ કીધું એટલે અમને ખબર છે કે આ નહીં આવે ઘણી વાર એક્ઝામ્પલ એવું પૂછે કે જિલ્લા પંચાયતની કઈ સમિતિ નથી બરાબર તો યાદ રાખો આ બધી સમિતિ કેવી છે ફરજિયાત આના સિવાયની જે સમિતિ આવશે બધી કેવી રહેશે મરજિયાત રહેશે ગ્રામ પંચાયતમાં તમારે પાસા યાદ રાખવાનું પાસા પછી ફરી ગયો તાલુકામાં આવતા તો શાકા થઈ ગયો અને પછી શાખાની એક અલગ સ્ટોરી આવે છે બસ આટલી વસ્તુ યાદ રાખીને આ બધી સમિતિ નો પાછળ તાલુકા જિલ્લામાં અઢી વર્ષનો અને આનો કાર્યકાળ પાંચ વર્ષ અને બે વર્ષનો સાહેબ હવે રાજીનામા ની બહુ મેટર થાય છે સાહેબ રાજીનામું કેવી રીતે હોય જો એક વસ્તુ યાદ રાખજો રાજીનામામાં તમારે ગોખવાની જરૂર નથી રાજીનામામાં તમે સિમ્પલ યાદ રાખો જે તે પંચાયત પૂછ્યું હોય સરપંચ પૂછ્યું છે ને અહીંયા ચલો અહીંયા રાજીનામાની અંદર સરપંચ પૂછ્યું છે આ જે ઉપરના હોદ્દા છે ને ઉપરના હોદ્દા બધા એટલે કે તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયત પ્રમુખ એ હંમેશા ઉપરી પંચાયતને આવશે શું કીધું મેં યાદ રાખજો ઉપરી પંચાયતને આવશે સરપંચ છે તો સરપંચની ઉપરની કઈ પંચાયત આવે તાલુકા પંચાયત તાલુકા પંચાયતના પ્રમુખ છે કોને આપે તાલુકા પંચાયતના પ્રમુખ તો ઉપરી પંચાયત જિલ્લા પંચાયત

ઉપપ્રમુખની વાત કરો તો એમાં તો તમને ડાયરેક્ટ વિકલ્પમાં જવાબ આપેલો છે સાહેબ કેવી રીતે સિમ્પલ રીતે તમને પૂછેલું છે કે તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ રાજીનામું કોને આપે છે તો આગળ લખેલું છે તાલુકા પંચાયત તમને એમ પૂછે કે ઉપસરપંચ રાજીનામું કોને આપે તો ઉપસરપંચ ક્યાં હોય ગ્રામ પંચાયતમાં હોય ને તો એ તમારો જવાબ હશે તો અહીંયા તમે જોઈ લો ઉપ સરપંચ કોને આપશે તો જે તે પંચાયતનો વ્યક્તિ છે પંચાયતને આપી દેશે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કોને આપશે તાલુકા પંચાયતને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કોને આપશે જે આ તો તમને ઓપ્શનમાં આપેલું છે આમાં તો ક્યાંથી ભૂલ પડે તમને ચોખ્ખું લખેલું હોય છે હવે સાહેબ જો સભ્યો તો જે પંચાયત પૂછી છે એ પણ તમને ઓપ્શનમાં આપેલું છે જે પંચાયત પૂછી છે એના પ્રમુખ આવે સભ્યોની અંદર શું આવે જે પંચાયત પૂછી છે એના પ્રમુખ આવે જેમ કે તમને લખે કે ગ્રામ પંચાયત ના સભ્યો કોને રાજીનામું આપે છે તો ગ્રામ પંચાયત ના પ્રમુખ કોણ સરપંચ તો સરપંચ ને અંદર વાત પ્રમુખ પૂછે તો આગળ બેઠો લખી દેવાનો અને રાજીનામું સરપંચ પૂછે તો પંચાયત બરાબર ગોખવાનું નથી આ સમજણ વાળી વસ્તુ છે યાદ રાખવાની ગોખશો તો ભૂલી જશું ઓકે ચલો સાહેબ તાલુકા પંચાયતના સભ્યો કોને આપે તાલુકા ઓકે સાહેબ વિચારો તાલુકા પંચાયતના સભ્યો સભ્યો કીધું એટલે સભ્યો કીધું એટલે શું આવશે જે તે પંચાયતના પ્રમુખ ને આપે એટલે તાલુકા પંચાયતના

તકરાર યાદ રાખવાની છે સાહેબ જો રાજીનામાની તકરાર એટલે શું કાલ ઉઠીને રાજીનામું આપે છે પાછું ખેંચે છે આવી કોઈ પણ જાતની મેટર થાય ને તો એને રાજીનામા તકરાર કહેવાય અને રાજીનામાના તકરારની અંદર તમારે ત્રીસ દિવસની અંદર નિવેદન આપવું

આપે ગ્રામ પંચાયત અને આપે સરપંચને બરાબર રાજીનામાની તકરાર ની અંદર તમારે એક જ વસ્તુ યાદ રાખવાની પેલા તો રાજીનામાની તકરાર આવે ને સાહેબ તો ક્યારે પણ રાજકારણ ની આવે બધા અધિકારી આવશે શું આવશે પેલા બધા અધિકારી જોઈ લો સાહેબ રાજીનામાની તકરાર ની અંદર પેલા અધિકારી આવશે કયા કયા અધિકારી આવશે જો હંમેશા ઉપરી જો ઉદ્દો છે ને એટલે કે પ્રમુખ પ્રમુખ બધા પ્રમુખનો ઉદ્દો છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત એ હંમેશા ઉપરીના ઉપરીને આપશે ઉપરીના ઉપરી અધિકારીને આપશે આપશે કોને ઉપરીના ઉપરી અધિકારી કોને આપશે ઉપરીના ઉપરી અધિકારીને અને આ બે જો લોકો છે જે ઉપ સરસરપંચ અને સભ્યો છે એ ઉપરી અધિકારીને આપી દેશે શું કીધું સાહેબ ઉપરીને આપી દેશે પેલા કોઈ કીધા ઉપરીના ઉપરીને આ કોને આપશે ઉપરીને સાહેબ ખબર ના પડી તમે ઉપરીને ઉપરી બોલો જેમ કે સમજાવો તમને જો અહીંયા એક ઉદાહરણ તમને પૂરું પાડું કે તાલુકા પંચાયત ના પ્રમુખ જે છે એને રાજીનામાની તકરાર થાય તો સોર્ણ કોણ કરે છે હવે તાલુકા પંચાયત ના પ્રમુખ ની આપણે વાત કરીએ તો શાંત મગજે પહેલા વિચારો તાલુકા પંચાયત ના પ્રમુખ કીધું સાહેબ તાલુકા પંચાયત માં અધિકારી કોણ હોય તો કે સાહેબ ટીડીઓ હવે ટીડીઓ ના ઉપરી કોણ આવે ડીડીઓ હવે ડીડીઓ ના ઉપરી કોણ આવે તો કે વિકાસ કમિશનર તો બસ તો વિકાસ કમિશનર ને જ પોતાના રાજીનામાની તકરાર સોલ્યુશન આપશે બીજી વસ્તુ સાહેબ ઉપપ્રમુખ અને સભ્યો તો ઉપપ્રમુખ અને સભ્યો માટે શું આવશે ઉપરી આવશે એટલે સાહેબ ઉદાહરણ તરીકે તમને એમ પૂછે કે તાલુકા પંચાયતના સભ્યોની રાજીનામાની તકરાર થાય તો રાજીનામાની તકરાર કીધી છે ને પેલા પ્રશ્ન ધ્યાનથી વાંચવાનો રાજીનામાની તકરાર કીધી છે ઓકે સાહેબ રાજીનામાની તકરાર તાલુકા પંચાયત કીધું છે ઓકે હવે તાલુકા પંચાયતમાં અધિકારી કોણ હોય ટીડીઓ અને આમાં એક જ વખત ઉપરી આવશે કારણ કે સભ્યો કીધેલા છે અને સભ્યો કીધે તો એક વખત ઉપરી તો ટીડીઓ જે છે તાલુકાનો અધિકારી છે એના ઉપરી કોણ આવે તો ડીડીઓ તો યસ જવાબ આવશે તમારો ડીડીઓ રાજીનામાની તકરાર છે ઓકે તો અમને ખબર પડી કે ઉપરી ના ઉપરી આવે ઓકે તો જિલ્લા પંચાયતમાં અધિકારી કોણ હોય ડીડીઓ ના ઉપરી કોણ આવે વિકાસ કમિશનર વિકાસ કમિશનરના ઉપરી કોણ આવે પંચાયત સચિવ યાદ રાખજો પંચાયત સચિવને પોતાનું રાજીનામું આપી દેશે હવે વાત કરું જિલ્લા પંચાયતના સભ્યો કોને આપે ઓકે રાજીનામાની તકરાર છે ઓકે જિલ્લા પંચાયતના સભ્યો છે એક વખત ઉપરી આવશે તો જિલ્લા પંચાયતમાં અધિકારી કોણ હોય ડીડીઓ તો ડીઓના ઉપરી કોણ આવે ડીઓના ઉપર આવે વિકાસ કમિશ્નર એક ખાલી તમારે યાદ રાખવાનું છે સરપંચનું કારણ કે એમાં ઉપરીના ઉપરી નથી આવતા એમાં નાયબ અધિકારી તરીકે આવે જેમ કે સાહેબ જો સરપંચનું થાય ઓકે સરપંચ રાજીનામાની તકરારથી સરપંચના રાજીનામાની તકરાર સરપંચ કઈ જગ્યાએ હોય ગ્રામ પંચાયત ગ્રામ પંચાયતમાં અધિકારી કોણ તલાટી કમંત્રી તલાટી કમંત્રી ના ઉપરી કોણ આવે ટીડી ટીડીઓના ઉપરી કોણ આવે ડીઓ આવું છે પણ અહીંયા નથી આવતું અહીંયા આવશે નાયબ જિલ્લા વિકાસથી ખાલી નાયબ આગળ લાગે ડેપ્યુટી ડીડીઓ આવે છે બસ ડેપ્યુટી ડીડીઓ આવે છે ખાલી એટલું યાદ તમારે રાખી દેવાનું ફરી એકવાર કહું જોઈએ

પણ તમે બે વખત શાંતિથી વિચારો એને જુઓ પ્રશ્નને વાંચો મેં જે રીતે કીધું એ રીતે જોવાનું તકરાર પૂછ્યું છે કે રાજીનામું પૂછ્યું છે અને સભ્યો પૂછ્યા છે પ્રમુખ પૂછે છે કે એવું પ્રમુખ પૂછે છે એ મુજબ જ તમારે યાદ રાખવાનું ફરી એક વાર કહું છું અહીંયા તમારે ઉપરી પંચાયત રાજીનામું પૂછે તો ઉપરી પંચાયત યાદ રાખવાની છે આ સરપંચ પૂછે તો ડાયરેક્ટ ઓપ્શનમાં જ જવાબ આપેલો હોય છે અને સભ્યો પૂછે તો જે પંચાયત પૂછે છે એના પ્રમુખ આવી જશે તકરાર આવે તો અધિકારીઓ સિવાય કોઈ હશે જ નહીં એટલું વસ્તુ યાદ રાખે અધિકારીઓ જ હશે બધા અધિકારીઓ હશે અધિકારી આવે તો જો ઉપરો ઉપરનો હોદ્દો હોય તો ઉપરીના ઉપરી બાકીના બે હોદ્દા માટે ઉપરી બસ આટલું યાદ રાખી લેજો સાઈડ પર લખવું હોય તો એક જગ્યાએ નોટ કરીને લખી દેજો ક્લિયર સાહેબ ઓકે હવે રાજીનામાની તકરાર થાય તો કેટલા દિવસની અંદર મંજૂરી કોઈ પણ પંચાયત હોય રાજીનામાની તકરાર હોય તો દિવસ દિવસોની અંદર તમારે યાદ રાખે રાજીનામાની તકરાર હોય ત્રીસ દિવસ મકાન બાંધકામ હોય ત્રીસ દિવસ જોડે જોડે સામાજિક ન્યાય સમિતિનો કોઈ વિવાદ હોય સાઈઠ સા ઉપરથી સા સાહીઠ ઉપરથી સાહીઠ સામાજિક ન્યાય ઉપરથી સાહીઠ દિવસ આટલું વસ્તુ ગોખી મારજો યાદ રાખી લેજો શું છે ગ્રામ પંચાયતમાં સરપંચ સરપંચ સભ્યો ઉપર ઉપસરપંચ ઉપર અને તાલુકાની અંદર સરપંચ તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપર અને જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપર અવિશ્વાસનો પ્રસ્તાવ દાખલ થાય હવે અવિશ્વાસનો પ્રસ્તાવ કેટલા સભ્યો દાખલ કરી શકે કુલ સભ્યના પચાસ ટકા એટલે વન બાય ટુ સભ્યો દાખલ કરી દીધો ઓકે સાહેબ માની લો કે હું સરપંચ છું મારા ઉપર પચાસ ટકા સભ્યોએ અવિશ્વાસ નો પ્રસ્તાવ દાખલ કર્યો સરપંચ નથી જોઈતા એમના માટે પચાસ ટકા સભ્યોએ લેખિત માં આપ્યું લેખિત માં કોને આપશે લેખિત માં આપશે તલાટી કમ મંત્રીને એ અધિકારીઓ છે મને આપે તો ફાડીને ફેકી દઈશ કે મારા વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ હું કેમ સ્વીકાર કરું તો કોને આપશે અધિકારીને આપશે તલાટીકમ મંત્રીને આપશે તલાટીકમ મંત્રી તાત્કાલિક ધોરણે બેઠક બોલાવવાનો સરપંચને કહેશે ભાઈ બેઠક બોલાવો તમારો વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ આવ્યો છે કેટલા દિવસમાં બેઠક બોલાવી પડે જો બેઠક ના બોલાવે પંદર દિવસની અંદર જો બેઠક નથી બોલાવતા તો તાલુકા વિકાસ અધિકારી સોરી તલાટીકમ મંત્રી કોને કહેશે ટીડીઓને તાલુકા વિકાસ અધિકારીને જાણ કરશે પ્રમુખે આ સરપંચે આપણી બેઠક બોલાવી અને તાત્કાલિક રીતે તાલુકા વિકાસ અધિકારી બેઠક બોલાવશે તાલુકા વિકાસ અધિકારી જેવી બેઠક બોલાવી અને એ બેઠક ની અંદર ટુ બાય ની મેજોરિટી થી પસાર થઈ ગયું તો સરપંચ ઘર ભેગા થશે એટલે કે એમને પદ છોડવું પડશે પણ પદ તાત્કાલિક નહીં છોડે એ ત્રણ દિવસ પછી પોતાનું પદ છોડશે ફરી એકવાર કહી દઉં એક તો પેલા ટીડીઓ પાસે અને ટીડીઓ બેઠક બોલાવી લેશે ટીડીઓ જો બેઠક બોલાવે તો કુલ સભ્યના ટુ થી પસાર થઈ ગયું એના પછીના ત્રણ દિવસની અંદર સરપંચે પોતાનો હોદ્દો ખાલી કરવો પડશે આના કહેવાય છે અવિશ્વાસ નો પ્રસ્તાવ સાહેબ ઘણી વાર એવું પણ વાંચું છે અવિશ્વાસનો પ્રસ્તાવ સરપંચ ગ્રામ પંચાયત ની અંદર શરૂઆતના એક વર્ષમાં લાવી શકાય સંખેડા ગામમાં આવો કેસ થઈ ગયો સાહેબ જેવા સરપંચ બીજા અવિશ્વાસ નો પ્રસ્તાવ ભાઈ કામ તો કરવા દો કામ અવિશ્વાસનો પ્રસ્તાવ દીધો એટલા માટે આવા નિયમ કે ભાઈ શરૂઆતના એક વર્ષમાં ગ્રામ પંચાયતમાં ક્યારે અવિશ્વાસનો પ્રસ્તાવ નહીં લાવી શકાય અને તાલુકાન જિલ્લામાં શરૂઆતના છ મહિનામાં છ મહિનામાં કેમ સાહેબ કારણ કે ત્યાં પ્રમુખ અને ઉપપ્રમુખ નું કાર્યકર અઢી વર્ષનું હોય છે એટલે છ મહિના જો એક વર્ષનો એમનો સમય ગાળો આપવામાં આવે તો બધો હોય એની અંદર ગોખી મારતો આટલી વસ્તુ યાદ રાખી લેજો બરાબર ચલો સાહેબ બજેટ આવે બજેટ આવે એટલે તમારે સિમ્પલ યાદ રાખી લો એકત્રીસ માર્ચ સુધી મંજૂર કરાવી દેવું પડે એ ત્રણેય પંચાયત પહેલી એપ્રિલ તો પૈસા વાપરવાની શરૂઆત કરવાની પહેલી એપ્રિલ એપ્રિલ ફૂલ એટલે પૈસા વાપરવાની શરૂઆત કરવાની વાત હતું પહેલી એપ્રિલથી તો વાપરવાની શરૂઆત એકત્રીસ તારીખ પહેલાં પૈસા હાથમાં જોઈએ તો એકત્રીસ માર્ચ સુધી આપણે બજેટ મંજૂર થઈ જવું જોઈએ એકત્રીસ ડિસેમ્બર ના લગ એકત્રીસ માર્ચ સુધી આપણે બજેટ મંજૂર થઈ જવું જોઈએ ત્રણેય પંચાયતની અંદર વિસર્જન થાય એક જ વસ્તુ યાદ રાખાય વિસર્જન થાય સીધું જતું રહેવાનું છ મહિનાની અંદર પંચાયતની મુદત આવે બે મહિના અને પંદર દિવસની અંદર વિસર્જન દેખાયું છ મહિના બસ આટલું યાદ રાખી લેજો

ચાર બેઠક કાતો ત્રણ મહિના જાણ કર્યા વગર ગેરહાજર રહે છે તો એનું સભ્યપદ શું થઈ જશે રદ કરી દેવામાં આવશે ફરી એકવાર સતત ચાર બેઠકો અને ત્રણ મહિના સતત ચાર બેઠકો સુધી ત્રણ મહિના સુધી ગેરહાજર રહે તો એનું કેન્સલ કરી નાખવાનું ચાર અને ત્રણ માં કન્ફ્યુઝન થાય હમણાં દૂર આ બેઠક આવે તો સાહેબ એક વસ્તુ પંચાયતની અંદર તો ઠીક છે બંધારણની અંદર પણ બેઠક આવે રાજ્યસભાની બેઠક કઈ અનુસૂચિમાં ચાર ચોથી અનુસૂચિ અંદર રાજ્યસભાની બેઠક આવે છે તો અહીંયા એ રીતે યાદ રાખ બે પોઈન્ટ યાદ રહી જશે રાજ્યસભાની બેઠક અનુસૂચિ ચાર માં આવે છે અને ચાર બેઠકો આવશે બાકીનો સમય છે મહિનામાં મહિના વધારે રદ થઈ જશે પેટા ચૂંટણી સાહેબ ક્યારે કરવામાં આવશે મેં તમને પહેલા જ કીધું જો બાર મહિના કરતા વધારે સમય બાકી હશે તો પેટા ચૂંટણીનું આયોજન થશે અને તાલુકા જિલ્લાની અંદર છ મહિના કરતા વધારે સમય છ મહિના કરતા વધારે સમય બાકી હશે તો પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવશે ક્લિયર

હવે માની લો કે પંચાયતના બાકીના સભ્યો એગ્રી નથી થતા કાં તો ઠરાવમાં ફેરફાર કરાવવા માંગે છે કાં તો રદ કરાવવા માંગે છે તો કેવી બહુમતી ટુ બાય થર્ડ ની જે ઠરાવને રદ અથવા તો ફેરફાર કરાવી શકે છે પણ જો પણ જો એ પણ કેટલા સમયની અંદર ત્રણ મહિનાની અંદર ત્રણ મહિના કરતાં વધારે સમય લાગે તો સાહેબ ત્રણ મહિના કરતાં વધારે સમય લાગે પાછી સાદી બહુમતીથી એમને ચેન્જ કરાવવો પડશે પહેલા સાદી બહુમતીથી ત્રણ મહિનાની અંદર ટુ બાય થર્ડની બહુમતી અને ત્રણ મહિના કરતાં વધારે સમય લાગે પાછી સાદી બહુમતીથી ચેન્જ કરાવવો પડશે ધ્યાન રાખી લેજો પંચાયતના ઠરાવની વાત કરી

ચૂંટણીમાં મળશેત યાદ રાખી દેજો પંચાયતની ચૂંટણીમાં જેવા સરખામત પડ્યા તમને પંચાયતની ચૂંટણી દેખાય સરખામત દેખાય ચિઠ્ઠી ઉછાડીને જ નિર્ણય થાય પંચાયતની ચૂંટણી આવે સરખામત પડે કોઈ પણ પંચાયતની વાત આવે ચિઠ્ઠી ઉછાળીને જ નિર્ણય કરવામાં આવશે બરાબર કોની વાત કરું છું જ્યારે ઉપ સરપંચની ચૂંટણી હોય ઉપપ્રમુખની ચૂંટણી હોય પ્રમુખની ચૂંટણી હોય એની વાત કરું લોકોની અંદર સરખામત પડે એવી વસ્તુની વાત નથી કરતો આ પરોક્ષ ચૂંટણી ની વાત કરું જે ચાર પાંચ લોકો બેસીને નિર્ણય એમાં સરખામત પડે ચીઠે ઉછાળીને નિર્ણય લેવામાં આવતો હોય છે પંચાયતો નિયંત્રણ કોણ હોય વિકાસ વિકાસ કમિશનર ઘણી વાર એક્ઝામમાં એવો પ્રશ્ન પૂછાય છે કે નવી ગ્રામ પંચાયત બનાવવાની જવાબદારી કોની તો યાદ રાખી લેજો નવી ગ્રામ પંચાયત બનાવવાની જવાબદારી વિકાસ કમિશનર થી પંચાયત દ્વારા અમલ કરવાની જવાબદારી કોની તો એ પણ વિકાસ કમિશ્નર થી આ વસ્તુ યાદ રાખી લેજો

આવશે સભ્ય તરીકે ચાલુ રહેવાની અસમર્થતા કોણે કેન્સલ કરાવી દેશે તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી વિકાસ કમિશનર કાલે ઉઠીને કોઈ સભ્ય ગેરલાયક કરે છે મેં કીધું ચાર બેઠક ને ત્રણ મહિના તો એને ગેરલાયક કરવાની જવાબદારી કોની છે ઉપરી પંચાયત તાલુકા વિકાસ ઉપરી ઉપરી અધિકારી તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી વિકાસ કમિશનર આવ આ તો મેં બેઝિક બેઝિક પંચાયતની તમામ વસ્તુની વાત કરી ઘણી બધી વાર વિદ્યાર્થી મિત્રો આર્ટિકલમાં પ્રોબ્લેમ થાય છે सब आर्टिकल हमने याद नहीं किया था जो कि मैं पंचायत धारा के अंदर आप लोग जो जागते रहो में डिटेल्स में समझा दूं छता पण मैं एक वस्तु गोखाडी रहू છું અયા જો 243 ए ની અંદર સાહેબ એ ઉપરથી તમારે યાદ રાખવું એક ગ્રામ સભા યાદ રાખવું એક ગ્રામ સભા અબ બી ઉપરથી તમારે યાદ રાખવું પંચાયત બનાવી એટલે કે પંચાયત ની રચના ઘણીવાર એક્ઝામ મે એવું પૂછાય છે ગ્રામ સભા ની રચના કયા આર્ટિકલ માં તોય વિદ્યાર્થી મિત્રો બી લખીને આવે છે યાદ રાખજો આર્ટિકલ બી ની અંદર તમને જોવાનું હશે ગ્રામ પંચાયત ની રચના ગ્રામ સભા ની સભા એટલે મે કહી દીધું એક ગ્રામ સભા આ એ ઉપરથી તમારે યાદ રાખવું એક ગ્રામ સભા

જે ઉપરથી બનશે જાંચ કરવી જાંચ કરવી નો મતલબ થાય ઓડિટ કરવું એ જાંચ કરવી આવશે કે ઉપરથી સાહેબ કલેક્શન ઇલેક્શન બરાબર એના માટે છે એલ ઉપર શું આવશે બસો તેતાલીસ એલ ની અંદર લાગુ થવા બાબત પંચાયત બાબત કયા જગ્યાએ લાગુ થશે તો એલ ની અંદર તમને જોવા મળશે ફરી એકવાર તમને કહી દઉં જો જે ઉપરથી સાહેબ ગ્લુકોઝ ગ્લુકોઝ એટલે પાવર અને સત્તા એચ ઉપરથી હક હક એટલે કર આ ઉપરથી તમારી ઇન્કમ ઇન્કમ એટલે નાણાં આવ્યું જે ઉપરથી જાંચ કરવી એટલે ઓડિટ કે ઉપરથી ઇલેક્શન એટલે ચૂંટણી અને એ લીડે પંચાયત અંદર કઈ કઈ જગ્યા લાગુ થશે એની બાબત લખેલી

આ બધા જ આર્ટિકલ તમને યાદ રહી ગયા હશે બસો તેતાલીસ થી લઈને બસો તેતાલીસ ઓ સુધી ના યાદ રહે તો ફરી એકવાર વાર ની અંદર રિવિઝન કરી લેજો બરાબર કારણ કે યાદ રાખવા ખૂબ જરૂરી છે હવે સાહેબ વાત કરીએ ઘણીવાર એવું થતું હોય છે કે ઇંગ્લિશમાં આપેલો એ વાંધો નથી આવતો તમને એમ લખેલું કે પંચાયતી ગ્રામ સભા જે છે નીચેનામાંથી કયા અનુચ્છેદમાં જોવા મળે ઇંગ્લિશમાં આપે તમને કહી દેજો ગ્રામ સભા કીધું સાહેબ એક ગ્રામ સભા એ ઉપર તમને યાદ રહ્યું ગુજરાતીમાં આવે તો અને ગુજરાતીમાં ચલો શરૂઆતથી આવે તમે કક્કો ગણવા બેસો હવે એક કલાકના પેપરમાં તમે ક્યાં કક્કો ગણવા બેસવાનો છો એટલે ઘોખવું પડશે આની અંદર તમને એમ પૂછાય કે પંચાયતની અમુક જોગવાઈઓ લાગુ નહીં થાય એ બાબત કયા અનુચ્છેદમાં આપેલી છે ગુજરાત ઇંગ્લિશમાં આપે તો વાંધો નથી એમ ઉપરથી મને તમને ખબર પડી જશે પણ ગુજરાતીમાં આપ્યું તો તો કક્કું ગણવા બેસો સાહેબ એ ઉપરથી ક બી ઉપરથી ખ આવું ગણવાનું ટાઈ રીઝનિંગ થોડું કરવાનું છે તો અહીંયા ગોખવું પડશે ગોખવું કેવી રીતે હું તમને સમજાવી દઉં જો સાહેબ કક્કાનો ક આવે આપણો કક્કો પંચાયતનો કક્કો અલગ છે આ ક ઉપરથી યાદ રાખો કાકાની સભા હવે કાકાની સભા હોય ખમણ ના હોય તો કેવી રીતે બની શકે કાકાની સભા ખ ઉપરથી ખમણની રચના ખમણની રચના એટલે પંચાયતની રચના રચના દેખાય પંચાયતની રચના આ ઘ એટલે આ એટલે ગુજરાતનું ઘ અને ગુજરાતમાં શું છે સરચના ગુજરાતની રચના સંરચના કરવાની છે ગુજરાતની શું કરવાની સરચના આવશે સાહેબ આ ઘ એટલે પેલો ઘ બરાબર આ ઘરનો ઘ તો આપણે ઘરનું અનામત છે ને ઘરનું અનામત છે પચાસ ટકા આપી દીધું પંચાયતી રાજ રાજ્યાજીનો વિષય આપણું ઘર છે ગુજરાત અને તો એટલે ગડ નું અનામત ગ ઉપરથી ગ સાબ આ ચ ઉપરથી ચકલીની મુદત આપણે ચકલી પેણ નળ આવે નડ એ ચકલીની મુદત અહીંયા એક્સપાયર યાદ રખાય તો અહીંયા ચકલીની મુદત યાદ રાખજો ફરી એકવાર કાકાની સભા ખમણની રચના ગુજરાતની સવ રચના ગડ નું અનામત ચકલીની મુદત બરાબર છ ઉપરથી સાબ છોકરાની લાયકાત બરાબર છોકરાની લાયકાત સભ્યોની લાયકાત અહીં શું હતું સાહેબ અહીંયા ફ્રોડ હતું જો ફ્રોડ હોય તો લાયકાત અહીંયા આવશે છોકરાની લાયકાત બરાબર ચલો આગળ વાત કરીએ સબ જ ઉપરથી અહીંયા આપડે જે ઉપરથી ગ્લુકોઝ હોય તો ને જીવ ઉપરથી ગ્લુકોઝ માં પાવર સત્તા મળી જાય તો અહીંયા પણ જમાઈની સત્તા દોસ્ત હોય આ જમાયની સત્તા રહેતી હોય થોડો સમય માટે ભલે થોડો સમય માટે તો થોડો સમય માટે રહેતી તો હોય ને તો જમાઈ સત્તા પોતાનો પાવર જ ઉપરથી પેલો જ આવે ઝગડા કર શું યાદ રાખું ઝઘડા કર એટલે સિમ્પલ અહીં શું એચ એચ ઉપરથી હક અને કર અહીં શું કરશે ઝગડા કર બરાબર ટવ ટાવ ટપાલી નાણા ટપાલી પેલા નાણાં મણી આવે બિલ લાવવામાં ટપાલી ટપાલ વેચવા આવે નાણાં આપીએ આપણે ટપાલી નાણા તમે યાદ રાખો ટવ ઉપરથી ટપાલી નાણા સાહેબ ઠળિયા ઠળિયા ઠળિયાનો હિસાબ આપવો પડશે ત્યારે મને ઠળિયા ઠળિયા આમ તો બનાવ્યું છે બરાબર ઠળિયા ઠળિયાનો હિસાબ આપવો પડશે અહીંયા શું હતું જે હતું અહીં શું આવશે ઠળિયા ઠળિયાનો હિસાબ બરાબર આ સાહેબ ડ ઉપરથી ડમરૂની ચૂંટણી ડમરું ગામ લઈ લો ડમરુ લઈ લો ડમરુ ચૂંટણી કરવાની ડમરૂ ભય ઉભા છે એવું રીતે યાદ રાખી લો ગમે તે રીતે યાદ રાખવું છે આપણે યાદ રાખવાથી મતલબ ડમરું શું છે એ બધી વસ્તુ નથી મેટર કરવાની ડમરૂ યાદ રાખ્યું ડમરૂની ચૂંટણી કરાવવાની આ બધું એક્ઝામમાં યાદ આવશે ભલે તમને બે મિનિટ માટે અત્યારે એવું થતું સાહેબ યાદ નહીં રહે પણ તમે જેવું સભા જોશો એટલે તમને ખબર પડે કે સાહેબ ક ઉપરથી કાકાની સભા કઈક કીધું

બરાબર ઢ લોકો ઉપર બધી જ વસ્તુ લાગુ પડશે આપણે ગમે તેટલું સમજાય બધી જ વસ્તુ એના ઉપર લાગુ થશે એના ઉપરથી લાગુ થવું ઢ લોકો ઉપર શું છે બધી જ વસ્તુ લાગુ થશે ઢ ઉપર યાદ રાખજો ઢ લોકોને બધું આપણે સમજાવીએ બધું જ કે બરાબર એ રીતે યાદ રાખજો હવે સાહેબ ત ઉપર અહીંયા ત બસો તેતાલીસ ત ઉપર તાકાતવર લોકોને આપણે સમજાવવા જવાશે નહીં તાકાતવ લોકો ઉપર દરેક વસ્તુ લાગુ થશે ઢ લોકો ઉપર થશે ઢ એટલે ઢ ઢ ઉપર પંચાયત બધી જગ્યાએ લાગુ થશે આ ત ઉપર તાકાતવા લોકો ઉપર બધી જ જગ્યાએ વસ્તુ લાગુ થશે નહીં મનાય છે ત ઉપરથી યાદ રાખી લો થ ઉપર સાહેબ થોથા તમારે નિરંતર વાંચવા પડશે થ ઉપરથી શું એટલે રાખો થોથા નિરંતર અહીં શું હતું એ નહોતું થોથા તમારે નિરંતર વાંચવો પડશે અહીંયા તમારું એ નહોતું નિરંતર કાયમી વાંચવો પડશે એટલે પંચાયતનો કાયદો છેક સુધી રહેશે અને સાહેબ દ બસો તેતાળીસ દ ની અંદર તો લખેલું છે કે દરમિયાન દ ઉપરથી દ તમારું બની જવાનું ફરી એકવાર કહી દઉં છું બસો તેતાલીસ ક ની અંદર તમે યાદ રાખજો કાકાની સભા ખમણની રચના ગુજરાતની સરસના ઘરનું અનામત બરાબર આવી રીતે જ કોઈ યાદ ચકલીની મુદત અને છોકરાની લાયકાત હોય છોકરાની લાયકાત હોય જમાઈની સત્તા હોય ઝઘડા કર હોય ટપાલી નાણાં હોય ઠળિયાનો હિસાબ હોય ડમરૂની ચૂંટણી હોય ઢ લોકો ઉપર તમામ વસ્તુ લાગુ થશે તાકાતવર લોકો પર લાગુ નહીં થાય નવ ઉપરથી તમારે નવ થ પરથી તમારે યાદ રાખવું થોથા થોથા જે છે નિરંતર વાંચવા પડશે અને સાથે સાથે દ ઉપરથી તમારે યાદ રાખવું દરમિયાનગીરી હવે સાહેબ બીજી એક વસ્તુની વાત કરું તો બીજી એક ડિટેલ્સ આપી દઉં તમને પંચાયતની અંદર યાદ રાખજો સાહેબ પંચાયતી રાજ દિવસ તમને પૂછાય કયો દિવસ આવશે ત્રિસ્તરીય પંચાયતી રાજની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો સીધો તમારો આન્સર હશે એક એપ્રિલ ઓગણીસો ત્રેસઠ ના રોજ ખાસ યાદ રાખી લેજો એક એપ્રિલ ઓગણીસો ત્રેસઠ ગુજરાતમાં પ્રથમ વખત ત્રિસ્તરીય પંચાયતી રાજ પણ જો તમને પ્રશ્ન એવો પૂછે છે ગુજરાતમાં પંચાયત ધારો નાઇન્ટીન નાઇન્ટી ઓગણીસો ત્રાણું નો ધારો ક્યારથી અમલમાં આવ્યો તો યાદ રાખી લેજો પંદર એપ્રિલ તો આવશે તમારો પંદર એપ્રિલ ઓગણીસો આ ધ્યાન રાખી લેજો આ પંદર એપ્રિલ ઓગણીસો ને વખતે સરકાર કોની હતી જ્યારે નાઇન્ટીન નાઇન્ટી થ્રી નો ધારો આવ્યો ત્યારે સરકાર હતી ચિમનભાઈ પટેલની સરકાર પણ જ્યારે પંદર એપ્રિલ લાગુ થયો ગુજરાતમાં ત્યારે આવી ગઈ છબીલ દાસ મહેતા સરકાર આ ખાસ તમે ધ્યાન રાખી લેજો અને પંચાયતોની અંદર પંચાયતને બંધારણમાં સ્થાન આપવા માટે કયો સુધારો હતો તોતેર સુધારો હતો અને તોતેર સુધારાની અંદર પંચાયતોને બંધારણમાં સ્થાન મળ્યું ત્રણ સરકારો આવીને ગઈ એક રાજીવ ગાંધીની સરકાર રાજીવ ગાંધી પછી વીપીસી વીપી નું ઊંધું કરો પીવી નરસિંહ રાવ અને પીવી નરસિંહ રાવ ની સરકાર જેને પંચાયત ધારો લાગુ કરાયો

તમને સીધું યાદ ગુજરાતમાં પ્રથમ વાર પૂછે તો પૌ પ્રથમ વાર પહેલું કીધું છે ને તો પહેલી એપ્રિલ જ આવે બરાબર પહેલી એપ્રિલ યાદ રાખી લેજો પ્રથમ વાર કીધું છે પણ જો તમને એવું પૂછે કે ઓગણીસો ત્રાણું નો ધારો ક્યારથી અમલમાં આવ્યો તો તમારો જવાબ આવશે પંદર એપ્રિલ શું આવશે પંદર એપ્રિલ જો નગરપાલિકાનો ધારો ક્યારથી અમલ તો એક જૂન આવશે તમારો શું જવાબ આવશે એક જૂન તમારો રાઈટ આન્સર હશે તારીખોમાં માં ઘણું કન્ફ્યુઝન છે એટલે આજે ક્લિયર કરી દીધું કે તારીખોની અંદર કોઈ પણ જાતનું કન્ફ્યુઝન રાખતા નહીં ત્રાણું નો ધારો પૂછે શું આવે કઈ રીતે આવે બરાબર અને પહેલી વખત ગુજરાત પહેલી વખત પંચાયતી રાજની સ્થાપના કઈ જગ્યાએ કરવામાં આવી પહેલી વખત પંચાયતી રાજની સ્થાપના રાજસ્થાનના નાગોર જિલ્લાના બગદરી ગામ ખાતે બે ઓક્ટોમ્બર

બહુ નજીવી ફી કહેવા કે ક્લાસરૂમ ની અંદર તમે જે ઓનલાઈન ભણો છો ઓફલાઈનમાં ભણો છો એ બધી જ વસ્તુની માહિતી તમને મળશે કેવી રીતે ઓફલાઈન ભણવામાં આવે છે છતાં પણ તમારે જો કોઈ હેલ્પલાઇન બીજી વસ્તુ ઓફર છે એ દસ તારીખ સુધી જ વેલિડ ગણવામાં આવશે બરાબર દસ તારીખ સુધી તમને પણ ખબર છે ટાટ માટે બહુ ઓછો સમય છે હવે બહુ જ ઓછો સમય આપ્યો છે અને આ સમયની અંદર કેવી રીતે ઝડપથી આપણે તૈયારી કરી શકાય એના માટે છે તો યાદ રાખજો દસ મે તમારો છેલ્લો દિવસ છે પછી તમે કહેશો કે ના સાહેબ આ ઓફરમાં કરિયા તો નહીં મેળ પડે